પેન્શન તેમજ રોજગાર લક્ષી સાધનો આપવામાં આવે તેવી માંગ સાથે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી। सरकार द्वारा तेमज अन्य सेवाभावी संस्थाओं द्वारा दिव्यांगों ने ब्लाइंड स्टिक, अपंगों ने घोड़ी, ट्राइसिकल, स्केलिपर्स जेवा साधनों आपवामां आवे छे ते सारी बात छे, परंतु अहीं वास्तविकता ए छे के घणीवार तेमनी पासे आवा साधनों डबल थई जता वपराया विना पड़ी रहे छे, जेथी सरकार प्रज्ञाचक्षुओ तेमज दिव्यांगों ने पेन्शन तेमज रोजगारलक्षी साधनों आपी तेमनी आर्थिक परिस्थिति में सुधारो लावामां सहायता करे તેવી માંગ સાથે આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજે જિલ્લા કલેક્ટર કોઠી કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું। એમાં જે સાધન સહાય આપે છે એ ચાર ચાર પાંચ પાંચ વાર થઈ ગયા છે અને ઘણી સંસ્થાઓ ફ્રી આપે છે, લાકડી પછી ઘોડી બધું એની જગ્યાએ અંધજનોને સ્થાયી રોજગાર આપીએ તેમના પરિવાર ઉપર ભાર ન સર એ રીતે, અને એમને જે પેન્શન બંધ થઈ ગયું છે, ઘણા અંધજનોને પેન્શનથી વંચિત છે, એનો લાભ મળવો જોઈએ, અને ઉપરાંત 75 વર્ષ જે પૂરા થયા આપણા દેશને અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દરેક અંધને ગરીબ અંધજનોને મકાન મળે એવી વ્યવસ્થા કરવા અમે રજૂઆત કરી છે, અને ઝાલા સાહેબે એની ખૂબ સારી પ્રતિક્રિયા આપી અને ગાંધીનગર રજૂઆત કરવાનું કહ્યું।